आओ बोल। जय श्री कृष्ण मम्मी। जय श्री कृष्ण बेटा, बोल बोल। मम्मी मारे कॉलेज नी फी भरवानी छे तो मने थोड़ा रुपया जोए छे। मने सरे घणी वार वोर्निंग आपी छे पण मैं तमने क्यारे कीधु नथी। हाँ बेटा, आ वखते भाईनो पगार आवे ने એટલે પહેલા તારી કોલેજની ફી ભરી દેશું। હા સરને કહેજે કે મારા ભાઈનો પગાર આવે ને એટલે હું ફી ભરી દઈશ। પણ મમ્મી સાચું કહું ને તો હવે વાયદા ચાલે એમ નથી। ઘણી વખત વોર્નિંગ મળી ચૂકી છે તો રૂપિયા નહીં દઈએ ને તો મને કોલેજમાંથી કાઢી મૂકશે। એવી વાત છે બેટા, તું એક કામ કર, તું અત્યારે કોલેજ જા અને હું થોડીક વારમાં ઘરનું બધું કામ પતાવીને તારા સરને મળવા આવું છું। હું વાત કરીશ ને એટલે માની જશે। મમ્મી હું જાઉં છું પણ તમે આવજો ખરા, હે ને? કારણ કે જો મારું અપમાન કરશે ને તો બધાની વચ્ચે તમારું પણ અપમાન જ થશે। એટલે મહેરબાની કરીને હું કોલેજ જાઉં ને એટલે તરત જ તમે કોલેજે આવી અને સરને સમજાવી દેજો। અરે હા બેટા, મેં તને કીધું ને કે હું કંઈક વ્યવસ્થા કરું છું અને હમણાં જ ઘરનું થોડુંક કામ પતાવી અને હું આવું છું તારા સર પાસે। અને અત્યારે તને કંઈ પણ કહીને તો એને કહેજે કે હમણાં અડધો કલાકમાં મારા મમ્મી આવે છે। મમ્મી એ તો ઠીક, ભાઈ કોલેજ વયો ગયો છે કે ઘરે છે? બેટા તારી ને ભાઈની કોલેજ અલગ અલગ છે એટલે એને જવાને હજી વાર છે, તૈયાર થતો હશે, તૈયાર થઈને એ જશે। તું નીકળી જા, જા નહીં તો તને પાછું મોડું થશે। ભલે મમ્મી, તો હું જાઉં છું પણ તું યાદથી આવી જજો, હે ને? હા બેટા હું આવી જઈશ, હમણાં જ કામ પતાવીને આવું છું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બેટા, સાચવીને જજે। ઘરમાં પૈસા તો છે નહીં અને એના સરને હું શું જવાબ આપીશ? થોડાક દિવસમાં આપી જઈશ એમ કહીશ પણ એ માનશે ખરા? જો મારી મેલડીમાં કંઈક તો કરશે જ। મમ્મી શું થયું, કેમાં ઉદાસ બેઠા છો? બોલો ને મમ્મી, શું થયું છે? કંઈક તો થયું જ છે, નકર તમે આમ ઉદાસ કોઈ દિવસ નથી બેઠા રહેતા। હા બેટા કાંઈ નથી થયું, એ તો એમ જ। એમ ના હોય મમ્મી, કહો ને, જો તમે મને કંઈ કહેશો ને તો તમારા અંદરનું દુઃખ હળવું થઈ જશે અને મને પણ ખબર પડશે કે મારી માને તકલીફ છે શું। બેટા મારા ભાઈએ 2 મહિનાથી ઘરમાં 1 રૂપિયો નથી આપ્યો, હું તો ઘરમાં કરિયાણું એ ખૂટી ગયું છે, હું કેમ ઘર ચલાવું? કેમ ઋત્વિક ઘરે પગાર નથી આપતો? ના બેટા, છેલ્લા 2 મહિનાથી તો 1 રૂપિયો નથી આપ્યો અને મારી પાસે તો કાંઈ નથી, જે થોડી ઘણી બચત હતી એ થોડાક દિવસ ચાલી, હવે તો એ ખૂટી ગઈ। કેમ સમય કાઢશું બેટા, કેમ સમય કાઢશું? અને બેટા હું એને પૂછ્યું ને કે તારો પગાર આવ્યો તો પહેલાં તો ના પાડતો હતો કે ના મારા શેઠિયાએ પગાર નથી આપ્યો, પણ વારંવાર પૂછવાથી પછી એણે મને એમ કીધું કે મારી પાસે પૈસા નથી, મારે જોઈએ ને વાપરવા, એમ કરીને આડાવળા કારણો ને આડાવળા વાતો કરી કરીને 1 રૂપિયો ઘરે નથી આપતો। મોઈ તમે ચિંતા ન કરો, અને આ ઋત્વિક છે ક્યાં, ઓફિસે ગયો છે કે પછી? ના બેટા નથી ગયો ઓફિસે, એની રૂમમાં છે એ, અને મારી સાથે તો બોલતોય નથી એટલે પછી હું અહીં આવીને બેઠી। ના મમ્મી, તમે છે ને તમારો જીવ ન બાળો અને ચિંતા ન કરો, હું એની જોડે વાત કરું છું કે અસલમાં મામલો શું છે।
ઋત્વિક મમ્મી શું વાત કરે છે કે તું તારો પગાર ઘરમાં નથી આપતો તું પૈસા નાખે છે ક્યાં પહેલા તો તું મારી સાથે નીચાવાનો વાત કર અને હા આ ઘર સંભાળવાની જવાબદારી મારી એકલાની નથી તારી પણ છે તો તું કમાને અરે ભાઈ હું નોકરી ગોતું જ છું તું મને નોકરી મળી જશે ને એટલે હું પણ તારી મદદ કરીશ પણ કમસે કમ અત્યારે તો તું ઘર સંભાળી લે જો ભાઈ મારી પણ એક લાઈફ છે મારા પણ શોખ હોય કે ના હોય એ પૂરા કરવા માટે મારે રૂપિયા ના જોઈએ ઋત્વિક જરાક બોલવામાં તો સભ્યતા રાખ આ તારો નાનો ભાઈ છે એ ભણે છે અને ઘરની પરિસ્થિતિ સમજે છે એટલે તો એ નોકરી પણ ગોતે છે પણ જ્યાં સુધી એને નોકરી મળે ત્યાં સુધી તારી કોઈ ફરજ નથી ઘર ચલાવવાની અને રહી વાત કે તું એને એમ કહે છે કે મારી પણ કંઈક લાઈફ છે મારા પણ કંઈક શોખ છે મને પણ પૈસા જોઈએ તો બેટા ઘરમાં જ્યારે તાવડી તડાકા લેતી હોય ને ત્યારે શોખને અભરાઈ પર મૂકી દેવા પડે અને ઘરમાં મદદ કરવી પડે અને હું એમ નથી કહેતી કે તું બધો જ પગાર મને આપ પણ ઘર ચાલે એટલું તો આપ સોરી પણ ભાઈ મમ્મીને કહી દે કે હમણાં તો એક રૂપિયો પણ ઘરે નહીં આપી શકું કેમ ભાઈ કે તું મને નથી કહી શકતો તું મારી સાથે વાત નથી કરી શકતો મને તમારી સાથે વાત કરવામાં જરા પણ ઇન્ટરેસ્ટ નથી રહ્યો જ્યારે હોય ત્યારે પૈસા પૈસા ને પૈસા જ મારી પાસે પૈસાની કંઈ ખાણ છે ભાઈ મમ્મી તારી પાસે રૂપિયા ન માંગે તો બીજે કોની પાસે રૂપિયા માંગે એટલે તું વિચાર કર વિચાર જ કરવાનો છે ને મેં વિચાર કરી લીધો છે કે હવેથી હું એક રૂપિયો પણ ઘરે નહીં આપું જોયું સાગર આવું તો બે મહિનાથી ચાલે છે જ્યારે પણ ઘર ચલાવવા માટે હું પૈસા માગું તો બસ કંઈ ને કંઈ બહાના કાઢીને જતો રહે છે અને આજે આજે તો એના મનમાં જે હતું એ જબાન પર આવી જ ગયું અને એણે કહી જ દીધું કે હવે તો હું એક રૂપિયો પણ નહીં આપું પણ મને લાગે છે તું ચિંતા નહીં કરતો તારું ભણવાનું તો છોડવાનું જ નથી અરે હજી મારા ટાટિયામાં જોર છે ચાર ઘરના કામ કરીને હું પૈસા કમાઈને ઘર ચલાવી લઈશ તમે શું વાત કરી રહ્યા છો અરે લોકો શું વાત કરશે ઘરમાં બે જવાન જવાન દીકરા છે અને એની માં પારખા ઘરના કામ કરે છે બેટા ના મમ્મી ના બેટા લોકોને જે કેવું હોય તે કે લોકો આપણા ઘરે દાણો નાખવા નથી આવતા અને હું તમને બે દીકરાઓને ભૂખ્યા ન જોઈ શકું હું કામ કરી લઈશ તમારે કામ કરવાની કોઈ જરૂર નથી હજી તમારો આ દીકરો જીવે છે હું ગમે તે રીતે નોકરી મેળવી લઈશ અને ઘરને ચલાવતું કરી દઈશ ને આ ઋત્વિક શું કરે છે ને અને કયો અવળો ધંધો લાગ્યો છે ને એ પણ હું જાણીને જ રહીશ કારણ કે આટલા બધા પૈસા એ નાખે છે ક્યાં મને તો એ સમજાતું નથી કાંઈ નહીં મમ્મી તમે બેસો હું હમણાં આવું ભલે સાગર ના પાડે પણ હવે મારે પારકા કામ કરીને બે પૈસા તો ઘરમાં લાવવા જ પડશે નહીં તો મારા બે દીકરાઓ ભૂખ્યા કેમ રહેશે સાગર તો કોલેજ જાય અને ઋત્વિક ઓફિસે બાકીના સમયમાં હું કામ કરીને આવતી રહીશ એટલે સાગરને ખબર પણ નહીં પડે હા એમ જ કરીશ જય માતાજી ભુવાજી જય મહાકાળી કેમ શું થયું મારા આપેલા દાણા ઓલા છોકરાને ખવડાવી તો દીધા ને હા હો ભુવાજી તમે જે મને દાણા આપ્યા હતા ને એ મેં વાટીને ઋત્વિક નાસ્તામાં ખવડાવી દીધા અને હવે તો ઋત્વિક હું કહું ને
એમ જ કરે છે. તમે જેમ મને કહ્યું હતું ને એમ જ થાય છે અત્યારે. દીકરી, મારું કાર્ય કરેલું કોઈ દિવસ અસફળ થતું નથી. હવે તો એ છોકરો તું જેમ કહીશ એમ જ કરશે, તારી આંગળીના ઈશારા પર નાચશે. ભુવાજી, આજે ઋત્વિકનો પગાર થયો છે અને હજી સુધી એ મારા હાથમાં એક રૂપિયો પણ નથી આપ્યો. એ પગાર મને આપી દઈને એવું કંઈક કરો ને. તારો દર મહિનાનો પગાર પાકો, દર મહિનાની તારીખે તને પૈસા આપી દેશે. જોતી કે આ દાણા રસ્તામાં જતા જતા મહાકાળીનો જપ કરતી જજે અને ફેંકી દેજે. પછી જો આ છોકરો દર મહિને પગાર તને આપતો થઈ જશે. વાજી, સાચે એવું થશે? શંકા, મારી પર શંકા કરે છે. હજુ પણ તને વિશ્વાસ નથી? આટલા આટલા પ્રમાણ તો તને આપ્યા છે. એક વસ્તુ યાદ રાખજે, આ ભુવાજીના ફેંકાલા દાણા કોઈ દિવસ અસફળ નથી થતા. જા, તારું કામ થઈ જશે. હા ભુવાજી, તમે કયો છો એમ બધું થાય છે, પણ ઋત્વિકને પછી હું કહું એમ મને દર મહિને પગાર આપી દેશે ને? અરે દીકરી, મેં જે જાળ બિછાવી હોય ને એમાંથી કદી કોઈ પણ બહાર નીકળી શકતું નથી, અને નીકળવાની કોશિશ પણ કરે તો જિંદગી ખોઈ બેસે છે. આજે એનો પગાર થવાનો છે. બસ, તું મારા પર વિશ્વાસ મૂકીને જા, તારું કાર્ય થઈ જશે. ઠીક છે ભુવાજી, જય માતાજી. વિશ્વાસ રાખજે. જય મહા. હાય સિયા. હાય. આવી ગયા પંચાયત કરવા માટે. ક્યાં ગઈ હતી તું? શરૂ કરી દીધું તમે? હું તો મારી ફ્રેન્ડ પાસે ગઈ હતી. સિયા, તારે ના કેવું હોય ને તો રહેવા દે, પણ આવી રીતના જૂઠું ના બોલ. મને બધી ખબર છે કે તું પેલા માતાજીના ભુવા પાસે ગઈ હતી. તને વળી કઈ રીતે ખબર પડી? કેમ મને ના ખબર પડે? પણ સિયા, હું તને એક વાત કહું, તું છે ને આવું બધું મેલું ગેલું કરવાનું બંધ કર, નહીતર ક્યારેક ની પછતાઈશ. ઓ હેલો, આ છે ને મારી લાઈફ છે, માય ડિસિઝન, માય વિશ. ઓકે, તને તો છે ને કઈ કહેવાનો મતલબ જ નથી, તારી સાથે કોણ વાત કરે, હું તો આ ચાલી. હા તો શું કામ ઊભી રહી છે? મેં ક્યાં કહ્યું હતું કે ઊભી રહીને મારી જોડે વાત કર? હી પંચાત. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. કેમ મૂંઝાયેલા બેઠા છો, શું થયું? અરે મૂંઝવણ તો એવી છે ને, એને સેવાય નહીં ને સેવાય નહીં. પણ બા, એવું તો શું થયું, થોડું કંઈક કહો તો કંઈ ખબર પડે. અરે મારો રામ જેવો દીકરો ઋત્વિક, ખબર નહીં કોની માયા જાળમાં ફસાઈ ગયો. ઘરમાં પગારના પૈસા એ નથી દેતો, અનાજ ખૂટી દિવસે મારે ઘર કેમ લાવવું? બા, તમને ખબર છે તમારો દીકરો પેલી સિયા છે કે નહીં, એની પ્રેમજાળમાં ફસાયેલો છે. હું વાત કરીશ તું. હા, અને એ સિયા પાછી કોઈ ભુવા પાસે જઈ અને દાણા મંત્રાવીને લઈ આવે છે. મને ફસાયું છે મારા દીકરાને. હા,
પણ તને ક્યાંથી આ વાતની ખબર પડી? એ તો બા છે ને, હું ક્યાંક ને ક્યાંક બહાર જતી હોય કે નહીં એટલે મને ખબર પડી, અને એમાંય પાછી હમણાં હું રસ્તામાં સિયાને મળી હતી એટલે મને બધી જ ખબર પડી ગઈ કે એ શું કરે છે ને શું નહીં. એટલે તારું કેવું એમ છે કે મારો દીકરો કમાઈ કમાઈને બધું એને ધરે છે? હા, હું તો એવું કહું છું કે તમે છે ને તમારા દીકરાને સિયાથી દૂર જ રાખો, એ છોકરી કંઈ સારી નથી. એલા પણ મેં મારા ઋત્વિકને જેટલી વાર પૂછ્યું ને કે બેટા પગાર થયો, ઘરમાં કાંઈક તો પૈસા દે, તો એમ કહે કે હજી મારા સિત્યાએ પગાર જ નથી દીધો. એ તો મને એમ કહે છે. એ ક્યાંથી તમને પગાર દે બા? એ તમને પગાર દે તો પેલી સિયા પાછળ શું ઉડાડે? એની પાછળ એની પાસે તો કંઈ વધે નહીં, એટલા માટે સિયાને પૈસા વાપરવા આપે એટલે તમને પગાર નથી આપતો. એમાં પાછી તું એમ કહે છે કે તમારા છોકરાને તમે હાચવીને રાખો, એને ન મળે, પણ મારો છોકરો કાંઈ દૂધ પીતો છોકરો થોડો છે, એને ભાન નથી પડતી કે માં કેમ ઘર હલાવશે. એના પગાર સિવાય તો મારે બીજી કોઈ આવક નથી. તમારી વાત તો સાચી છે બા, પણ હવે આપણે બીજું કરી પણ શું શકીએ? એવું હોય ને તો તમે એને પાસે બેસાડી અને પૂછો કે તું પગાર નાખે છે ક્યાં, એટલે આફેડો જવાબ આપશે. નો દે બેટા, નો દે, મને ખબર છે. જેના ઉપર મંત્રેલા દાણા અને મંત્રેલું પાણી પીધું હોય ને એનું મગજ એને જ ભાળે, એની આંખો એને જ ભાળે, એને પછી માં ગરીબી ઘર કેમ કહું એને કાંઈ ન ભાન પડે. એ બધું મને ખબર છે બેટા, મેં ગામમાં ઘણાની વાતો સાંભળી છે. હું તો બહુ મૂંઝારો થાય છે કે મારા છોકરાને કેમ પાછો વાળો. બા, હું તો એવું કહું છું કે તમે માં મેલડી પર શ્રદ્ધા રાખો એટલે આવું કાળું મેલું ઘેલું બધું એના પરથી હટી જશે. તમે એક વાત કહો, હું માં મેલડીની રોજ પૂજા કરું છું, રોજ રોજ એની સેવા કરું છું, જો તો મને બહુ મૂંઝારો થાય છે. મારો રામ સેવો દીકરો મારાથી અળગો થઈ ગયો. બા, તમે આટલું બધું ટેન્શન લેવાનું રહેવા દો, બધું સારાવાના થઈ જશે. કહેશે ને આજમાં ઋત્વિક આવે ને તો શું એને જરાક સારી રીતે કહું, કદાચ મારા બે બહેને મને સડે તો સારું. સાચી વાત છે. સારું, ચલો હવે મારે થોડુંક કામ છે તો હું જાઉં. હા, અને હું એમ કહું, પેલી સિયા તારી બેનપણી થાય? હા, એ મારી બેનપણી છે એટલે તો મને ખબર પડી, એટલે મને એમ થયું કે લાવ બાને જઈને કહી આવું. પણ તું મને કેવા આવી તો તને એમ ન થયું કે હું સિયાને બે વેણ હારા કહું કે આવું બધું ન કરાય, કોકના છોકરાને ન ભોળવાય? પણ બા, એમાં એવું છે ને, એટલી નકચડી અને આમ ઈગો વાળી છોકરી છે ને કે કોઈનું કંઈ સાંભળતી જ નથી, એટલા માટે એને કહેવાનો કોઈ ફાયદો જ નથી. સારું સારું, ચા હવે સેવા મારા ઘર, હું મારા દીકરાને હંસાવીશ. સારું, ચલો બા, જય શ્રી કૃષ્ણ. હે માં મેલડી, આ તમારી કેવી આખરી પરીક્ષા લેશે? મારા દીકરા સિવાય મારો કોઈ આધાર નથી. આવી આવી પરીક્ષા મારી, આ ઋત્વિકને આવવા દો, હું એને કંઈક કહું, એ મારા બે હારા વેણસો એના મનમાં ઉતરે ને તો સારું. સાગરના ભણવાનો ખર્ચો, એક બાજુ ઘર ચલાવવાનો, માં હું આ બધું કેવી રીતે કરી શકીશ? મને કાંઈ સમજ નથી પડતી માં, કાંઈ સમજ નથી. યાદ કરું છું
અને તું સામે પ્રગટ થઈ જાય છે. દીકરી, હું તારી કુળદેવી છું અને તું મારી પરમ ભક્ત છે. તું પોકાર કરે અને હું ના આવું એવું ક્યારેય ના બને. બોલ, તારે શું દુઃખ છે? માં, છેલ્લા બે મહિનાથી મારા દીકરાએ ઘરમાં એક રૂપિયો નથી આપ્યો. એ ઘરમાં ધાન ખૂટી ગયું છે. મારે કેમ ઘર ચલાવવું? મને કાંઈ હિંમત નથી પડતી માં, કાંઈ હિંમત નથી પડતી. દીકરી, તારો દીકરો એક દુષ્ટ છોકરીની ઝાડમાં ફસાઈ ગયો છે અને એ છોકરી તારા દીકરાને ભોળવીને રૂપિયા પડવી રહી છે. શું માં, આ તમે શું કહો છો? કોઈ છોકરી મારા દીકરાને ભોળવી રહી છે અને અને એને એની પાસેથી બધું લૂંટી રહી છે? હા, તારા દીકરાને ખોટી પ્રેમની ઝાડમાં ફસાવીને રૂપિયા પડાવી રહી છે. માં, તમે તો શક્તિ છો અને હું તો પામર. માં, આનું નિરાકરણ તો તારી પાસે જ હશે. માં, મને કે 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 હવે આમાંથી હું કેમ ઉગરી શકું? તારે કંઈ નથી કરવાનું દીકરી. હવે જે કંઈ કરવાનું છે ને એ હું કરીશ અને તારા દીકરાને સાચા રસ્તે પાછો પણ મળીશ અને એ દુષ્ટ છોકરીને એના કર્મોની સજા પણ આપીશ. માં, હું તો મારા દીકરાની રક્ષા નથી કરી શકતી કારણ કે હું તો કંઈ જાણતી જ નથી. પણ તું તું તો ત્રિકાળ જ્ઞાની છે, તને તો બધી જ ખબર છે. મારા ભોળા દીકરાની રક્ષા તું જ કરજે. ક્યાંક પેલી છોકરી એને ભોળવી ન જાય અને એને મારાથી અળગો ન કરી દે. માં, હવે તો તારો ભરોસો છે. માં, તું ચિંતા ના કર દીકરી, તારા દીકરાનું બાળપણ બાકી નહીં થવા દઉં. ખાસ તું મજામાં નથી. અરે ઋત્વિક, તું સમજ્યો નહીં, મારી પાસે પૈસા નથી, પછી મને ક્યાંથી મજા હોય? મારી સિયા પાસે પૈસા ન હોય એવું બને ક્યારેક? હું તને આપું છું પૈસા, બધા રાખ. આટલા બધા રૂપિયા? આ બધા મારા? હા હા, બધા રૂપિયા તારા. મોજ કર ને, બીજો આમ પણ શું હારે લઈ જવાનું હોય. થેન્ક યુ ઋત્વિક, તું મારું કેટલું બધું ધ્યાન રાખે છે. ઓફકોર્સ યાર, ધ્યાન તો રાખવું જ પડે ને, બીકોઝ હું તને પ્રેમ કરું છું. ઋત્વિક, તને ક્વેશ્ચન કરું? હા. તું આ બધા પૈસા મને આપી દે છે તો તારા ઘરે તને કોઈ કઈ કહેતું નથી? અરે યાર, એ બધા તો બોલ્યા કરે, પણ હું કોઈનું સાંભળતો નથી. છોડ ને. જો ઋત્વિક, તારા મમ્મીને ખબર પડી જશે કે તું મને રૂપિયા આપે છે, શોપિંગ કરાવે છે, તો પછી તારા મમ્મી મને મળવા નહીં આવવા દે. સાંભળ મારી વાત, હું મારા ઘરના લોકોની કોઈની વાત માનતો નથી. હું તને રોજ મળીશ અને રોજ તારે પૈસાની જરૂર હોય તો પૈસા પણ આપીશ. છોડ ને મારા ઘરની વાત. ચલ, તને પૈસા આપ્યા છે તો આ પૈસામાંથી કોફી તો પીવડાવ કમસે કમ. હા, ચલ ચલ. શું વાત છે બુવાજી? આવો ભગતજી. હા, તમારા ધંધા હમણાં બહુ સારા હાલી રહ્યા છે. હો, મહેનત કરે તો માતા હોઉને આપે. અરે તમે મહેનત નથી કરતા, લોકોને ધૂતો છો. આ તો જરાક વખાણ કર્યા છે તો બધા ફૂલાઈ ગયા. મહેનત કરે તો હવ હરાવાના થાય. એ ભગત, કેમ આવી વાત કરો? ભગત, બોલવામાં ધ્યાન રાખો. તમે શું કરી રહ્યા છો એનું ભાન છે તમને? અરે આ કોકની છોકરીઓને મંત્રેલા દાણા આપી અને છોકરાને ભોળવીને રૂપિયા પડાવો છો, તમને શરમ નથી આવતી? ભગવાને બે હાથ આપ્યા હોય ને તો ખાળિયા ખોદો હોય તો તોય પેટ ભરાય. ખાળિયા ખોદે ખાડા પુરાય, તિજોરી ન ભરાય. ભગત, તિજોરી ભરાય મહેનત કરીને, ગામને લૂંટીને નહીં.
તો ગામમાં હાચ્ય મજૂર છે, કોકને નો તિજોરી ભરાણી હોય. તિજોરી ભરાય કે નો ભરાય, મન શાંતિનો રોટલો ખાવ ને તો શાંતિની ઊંઘ આવે. ભગત તમે ઊંઘો, મને જાગવા દો, હું તો માતાની સાધનામાં જાગવા માંગુ છું. તમે ભલે ને જાગો, પણ મલકને હું કામ હુવરાવવાના ધંધા કરો છો એમ હું કહું છું. હું મલકમાં કોઈને બોલાવવા નથી જતો, જેને પીડા છે એ મારા શરણોમાં આવે છે ભગત. પણ તમે એને જો દુઃખી માણસ હોય ને એ ગમે ત્યાં જાય, પણ તમારે એને હાસો રસ્તો બતાવાય, ખોટે રસ્તે હું કામ ચડાવો છો. ભગત તમને ખબર છે ગામમાં ઓલો વકીલ હોય ને, વકીલ એ સલાહ લેવાને હાથ ધરલે તો હું તો કઈ લેતો નથી. કઈ લેતો નથી તો એ છોકરી રૂપિયા પડાય ને હું એકલી લઈ જાય છે. અરે ભગત તમને કઈ વાંધો છે? અરે વાંધો એ છે કે ઓલા રાધાબેન નો છોકરો છે ને, એને એક છોકરી ભોળવી રહી છે ને એ તમારી પાસે આવે છે, અને રાધાબેન અમારા ઘર જેવો સંબંધ છે ને, એટલે હું અહીંયા તમારી સુધી આવ્યો છું. જો ભગત ધંધામાં કોઈની શરમ નહીં. અરે એને ધંધો નો કહેવાય, એને જાકુબ ના કહેવાય, જાકુબ ના. ભગત જેને જે આવડે ધંધા કરે, જાકુબ ના કરવામાં કાળજી તો જોઈ ને ભાઈ, કાળજા વગર કઈ ન થાય. અરે કાળજા કઠણ આપ્યા હોય ને તો ગામના કામ કરો ને પાંચ હારા. ગામના કામ કરવા જન્મ લીધો તો હું મલકને હેરાન કરવા જન્મ લીધો? મૂડી ભેગી કરવાની છે, બીજી કાંઈ વાત નથી. ભગત તમને વાંધો હોય તો તમે મરીને નહીં આવતા. અરે વાંધો તો આખા ગામને છે તમારાથી, પણ આ તો તમારી સામે કોઈ બોલીએ કે એવું નથી ને, એટલે કોઈ નથી આવતું. પણ ગામને કહીજો ને મારી ના નો આવે. નથી જ આવતા? આ તો મને એમ થયું કે આજ તો ભુવાજી પાસે જાઓ અને હાસે રસ્તે વાળું, જો વળી જાય તો ઠીક છે. ભગત તમે સાચો રસ્તો ગોતી લો, મને સાચો રસ્તો મળી ગયો છે, મારી સાધનાનો ટાઈમ થઈ ગયો છે હવે તમે. અરે આ હાસો રસ્તો નથી મળ્યો, અને છેલ્લે છેલ્લે જો કોઈની હાય લાગી જાય છે ને તો ખાટલામાં પડ્યા પડ્યા હડશો, જીવડા પડશે, જીવડા જીવતા. ભગત તમે સેવા કરવા નહીં આવતા? આ કઈ પ્રકારનો માણસ છે કઈ ખબર નથી પડતી. લે હવે તમે જાઓ છો, મારે સાધનાનો સમય થઈ ગયો. ભાઈ સાધના કરતા એમને હારા વેણ બોલો તો સાધના કરેલી છે. ભગત જાઓ જાઓ જાઓ, મારી માં તમારી રક્ષા કરે. બચ્ચા મારે તારી સાથે થોડીક વાત કરવી છે. બોલો ને શું વાત કરવી છે? મેં સાંભળ્યું છે કે તું કોઈ છોકરીના લફડામાં છે, ચક્કરમાં છે, શું છે આ બધું? હું એ છોકરીના ચક્કરમાં નથી, હું એ છોકરીને પ્રેમ કરું છું. કોણ છે એ નાલાયક જેણે તને એની પ્રેમ જાળમાં ફસાવ્યો છે? મારી સાથે કોલેજમાં જ ભણતી હતી. તું જેને પ્રેમ કહે છે ને એ પ્રેમ નથી, એ પ્રેમ જાળ છે, અને એણે તને એની પ્રેમ જાળમાં ફસાવ્યો છે. હા કદાચ તું એને સાચા દિલથી પ્રેમ કરતો હશે, કારણ કે તારી કોલેજમાં હતી અને તારું મન એના પર આવી ગયું છે, પણ એ કોઈ પણ રીતે તને સાચો પ્રેમ નથી કરતી, એને તને ફસાવ્યો છે માત્ર. એક મિનિટ, અને આવી વાત તમને કોણે કરી મને જરાક જણાવશો? તારે જાણવી છે ને? હા, હું લોકોની વાતોમાં વિશ્વાસ નથી કરતી. કદાચ મને કોઈ વ્યક્તિએ કીધું હોત ને તો હું ના માનું, પણ મને મને માં મેલડીએ દર્શન દઈને કીધું છે કે તારો છોકરો કોઈ છોકરીની પ્રેમ જાળમાં ફસ્યો છે. શું મેલડી માએ તમને કીધી આ વાત? હા સોરી, આરો મતલબ કે મેલડી માએ તમને સાક્ષાત દર્શન આપ્યા અને આ વાત તમને કીધી? હા, પણ તેને મજાક નહીં સમજ. મજાક ના સમજો તો શું સમજો? મેલડી માં તમને દર્શન આપ્યો તો તમે સતી જેવા કેવા હો. તું આ વાતને હસીને નહીં કાઢ અને મજાક નહીં કર. કોઈ પણ દિવસ
કોઈ પણ માતા કે શક્તિની મજાક નહીં કરવાની, નહીં તો પછી એ એવો પરચો બતાવશે ને, એવો કોપ ઉતારશે ને કે પસ્તાવા સિવાય કાંઈ નહીં રહે. અને હું જે કહું છું એ સાચું છે, અને જે દિવસે તને એ સત્યની ખબર પડશે એ દિવસે બહુ મોડું થઈ ગયો છે બેટા. હજી કહું છું, મારી વાત માની જા. અચ્છા, હું હવે મને આ વાતની ખબર પડી. તમે એમ માનો છો કે તમે જો મને આ બધું કહેશો તો માનીશ નહીં, એટલે તમે મેલડી માનો ખોટે ખોટું બહાનું બતાવો છો. પણ એક વાત સમજી લેજો ધ્યાનથી, હું કઈ નાનો છોકરો નથી કે મને કોઈ ફસાવી જાય. હું એ છોકરીને બહુ જ પ્રેમ કરું છું અને એ પણ મને જ બહુ પ્રેમ કરે છે. બેટા મને ખબર જ છે કે તું મારી વાત નહીં માને. પછી એક વાર અને છેલ્લી વાર હું તને કહું છું કે મારા શબ્દોને સમજવાની કોશિશ કર. બસ મમ્મી, હવે તમારો લવારો છે ને મારે નથી સાંભળવો. હું જેમ કરું છું ને મને કરવા દે, મને સલાહ સૂચન ના આપો તો વધારે સારું રહેશે. અને એ છોકરી વિશે હવે કંઈ પણ તમે બોલતા નહીં, હું એને બહુ જ પ્રેમ કરું છું. અને હા, ધ્યાન રાખજો કે આ બધી વાતો બીજે ક્યાંય ખબર ના પડે. હે માં મેલડી, તારી આટલી બધી પૂજા કરું, અર્ચના કરું, આરાધના કરું, પણ મારો દીકરો મારી એક વાત માનવા તૈયાર નથી. અને ખબર નહીં કેમ તું પણ એને ચેતવતી નથી. આ તો મારી કેવી કસોટી લે છે. ઘરમાં એક રૂપિયો તો આપતો નથી, ઘરમાં ધ્યાન નથી. અરે કેમ કર હલાવું માં, અરે કેમ કર હલાવું. બાપુ કોણ છે? અરે હું તમારા ગામનો નરેશ જોગાણી. શું કામ છે? હાથ ન લગાવ, મોડેથી વાત કર. અરે પણ બાપુ, તમારું આમ જો નામ છે, તમારી સિદ્ધિના વખાણ થાય છે. એ મારી સાધનાનું પરિણામ છે. પણ એટલે જ હું આવ્યો છું. મેં તો હું તો દર્શન કરી આવું એમ. આખો ગામ તમારે સોરસર વખાણ કરે છે. એ કે કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી આ બાપુએ તો. બેટા દર્શન તો મૌનથી પણ થાય. પણ તમે ખાલી તમારો આંખ ખોલીને તમારું તેજ ઉપર જો મારી ઉપર નાખો ને તો હું ધન્ય થઈ જાઉં. એટલે હું તમારા દર્શન કરવા આવ્યો છું બાપુ. સાધના તો તમે પછી કરજો, પણ આ આ તમારા ભગતના જરીક તમારી કૃપા દ્રષ્ટિ નાખો. જય મહાકાળ, જય મહા. તમારા આંખનું તેજ જોઈને મને આમ ધન્ય ધન્ય થઈ ગયું એવું લાગે છે. માતાજી તારું ભલું. હવે તમે તમારી જેવા વ્યક્તિ છે ને આ ગામમાં, એટલે કોઈ કામમાં દુઃખી નથી. એકદમ સત્ય. અને તમે છો ને તમે આ ગામમાં, એટલે બધાને એમ લાગે કે અમે બધા બસ નિશ્ચિત છીએ, કોઈને કોઈ જાતનો ભય જ નથી. એ તું સાચો માણસ છે. બોલો, ભગત આવ્યો તો હા મારું ઘોર અપમાન કરીને જતો રહ્યો. બધા તમારી ખોજણી કરે છે કે ઈ બધા ધતિંગ કરે છે, એવું ન હોય આમ તેમ ને એમ વાત કરતો છે. એટલે જ હું આ કેવા આવ્યો તમને, ચેતતા રહેજો એનાથી. તું ખેતી કર, તું દાણો વાવે, ઉગે છે, હજારો દાણા તને મળે છે, એટલે બીજે વર્ષે તું વાવશો ને તો કામ થયા વગર થોડો કોઈ આવતો હશે. હા કામ થાય છે, બધાને થાય છે. તો પણ એ હું કામ બધાને આવું બધું ઘૂસું કરાવ્યા કરે છે. નાસ્તિક છે, નાસ્તિક. આવા ખોટા માણસો છે ને એટલે જ આપણા ગામમાં તમારી જેવા બદનામ થાય છે. બાકી તમારી સિદ્ધિ તો અપરંપાર છે. વાહ વાહ, એટલે એનાથી છે ને તમે ચેતતા રહેજો. હા ખાલો બાપુ, કાંઈ વાંધો નહીં. એનું ધ્યાન મારી માં કરે. બસ એનું ધ્યાન તમે રાખો.
તમે મહાકાળીને એમ કહેજો કે એને બોલતી બંધ કરાવી દેવો. હું મહાકાળીને પ્રાર્થના કરીશ એની ભૂલની સજા એને મળે, સારી સારી વાતનું ફળ. બસ એવું ફળ મેળવવા જ આવ્યો સાહેબ. હવે સાધના કરો તમે. અરે ઋષિ, હમણાંથી કેમ મને મળવા નથી આવતો? એ તો શું છુપાવું, કહે જ દઉં તને. એકચ્યુઅલી મને બીજી કોઈ છોકરી ગમવા લાગી છે, તો તને મળવાનો ટાઈમ નથી મળતો. શું? તું તો મને પ્રેમ કરતો હતો ને, અને આ તું શું ભૂલે છે? તે મને દગો આપ્યો. રિલેક્સ, આટલું બધું સિરિયસ થવાની જરૂર નથી. આમ પણ દુનિયામાં મોજ શોખ કરવી હોય તો સમજે છે ને મારી વાતનો શું કહેવા માંગુ છું. બસ જે છે એ આજ છે. ઋત્વિક, તું આ બધી બીજી છોકરીઓને ઝાડમાં ફસાતો રહે છે ને, પણ તું એક વાત યાદ રાખજે, તને મારા જેટલો પ્રેમ કોઈ નહીં કરી શકે. અને હા, તને જ્યારે એ લોકોની સચ્ચાઈની ખબર પડશે ને, ત્યારે તારી પાસે પછતાવા સિવાય કંઈ જ નહીં હોય. હા ઠીક છે યાર, ઠીક છે, છોડ ને બધી વાતો. હું હવે તારામાં ઇન્ટરેસ્ટેડ નથી, અને પ્લીઝ હવે મને નેક્સ્ટ ટાઈમ મળવાની કોશિશ પણ ના કરતી. ગુડ બાય. કેવા કેવા છોકરાઓ થાય છે ખબર નહીં. અરે સંધ્યા, તું કેમ આટલી ઉદાસ થઈને ઊભી છે? ઋત્વિક કેમ હમણાં તારી સાથે દેખાતો નથી? ક્યાંય બહાર ગયો છે? એ આજકાલ કોઈ બીજી છોકરીના પ્રેમમાં પડ્યો છે. શું વાત કરે છે? એ પહેલા તને પ્રેમ કરતો હતો અને હવે બીજી છોકરીને? આ પ્રેમ કઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ થોડી ના છે કે પહેલા તને કરે અને પછી એને? કાંઈ વાંધો નહીં, પણ મને ખબર જ છે કે એ છોકરી જ્યારે હાથ ખંખેરતી રહેશે ને, ત્યારે ઋત્વિક ક્યાંય નથી રહેવાનો. એક વાત તો પાકી જ છે કે ઋત્વિકને તારા જેવો સાચો પ્રેમ તો કોઈ નહીં કરી શકે. પણ એમાં એવું છે ને કે આજકાલ આવી બધી બહુ મોજ મજા લેવામાં બહુ વ્યસ્ત થઈ ગયો છે, પણ જ્યારે એને ખબર પડશે ને કે એને સાચો પ્રેમ હું જ કરતી હતી, ત્યારે બહુ પછતાવાનો છે. તારી વાત સાચી છે, જ્યારે એને પસ્તાવો થશે ને ત્યારે જ એને ખબર પડશે. છોડ એ બધું, સારું ચાલ, મારે કામ છે, હું જઉં. સમજાવવા મારી શું ભૂલ થઈ છે માતા? દીકરા, તું તારી સિદ્ધિનો દુરુપયોગ કરી રહ્યો છે. તું પેલી દુષ્ટ છોકરીની મદદ કરીને પેલા ઘોડા છોકરાને ફસાવી રહ્યો છે. આ તું સાવ નથી કરી રહ્યો. મને માફ કરજો માતા, મારાથી બીજી વખત કોઈ ભૂલ નહીં થાય માતા, મને માફ કરી દો. દીકરા, મળેલી સિદ્ધિનો હંમેશા સદુપયોગ કરવો જોઈએ, કોઈના ભલા માટે એનો ઉપયોગ કરવો જોઈએ. આપણી પાસેની સિદ્ધિઓથી કોઈનું દુઃખ ના થવું જોઈએ, કોઈનું નુકસાન ના પહોંચવું જોઈએ. ક્ષમા કરજો માતા, હવે મારાથી બીજી કોઈ ભૂલ નહીં થાય. તથાસ્તુ. દીયા, આ તો ખોટું કરી રહી છે. હવે મારે શું કરવું એ તમે મને શીખવાડશો? આવું બોલતા તને શરમ નથી આવતી? મને એ નથી ખબર પડતી કે તારા હાથમાં આવા છોકરાઓ કેમ આવી જાય છે. આવા ખોટા કામ કરવાની સજા ભગવાન એક દિવસ જરૂર આપે છે, તો તું પણ સજા ભોગવવા માટે તૈયાર રહેજે. હા હા, મને પણ ખબર છે કે આપણે ખોટું કામ કરીએ ને એની સજા ભગવાન આપે જ છે, પણ ક્યારે આપે છે કોઈને ક્યાં ખબર છે. અત્યારે તો હું જલસા કરું ને, મારે એ જોઈએ બસ. જો તિયા, તું આમ નામ કરતી રહીશ ને તો કોઈ છોકરો તારી સાથે લગ્ન નહીં કરે. ઓ હે,
તમે પણ સાંભળી લ્યો, મારી સાથે લગ્ન કરવા માટે છોકરાઓની લાઈન છે લાઈન. સિયા, તને શરમ નથી આવતી? જરા તારા ભવિષ્યનો તો વિચાર કરજે. જે ભવિષ્યનો વિચાર કરે ને એ આ દુનિયામાં જલસા ના કરી શકે. તમે શું મને શીખવાડવા નીકળ્યા છો? તું કોઈનું માને તેમ જ નથી. ચાલ તો ચાલ. મારે માનવું નથી. તું કામ મનાવા આવતા હશે મને. શું વાત છે ને સિયા, તું તો આજકાલ બહુ ફોર્મમાં ફરે છે ને. હે ને, જો હું તને શું કહેતી હતી, તારે પણ રૂપિયા પડાવ હોય ને તો તું આવી જા મારા ભુવાજી પાસે. એ મંત્રીને દાણા આપશે એ તારે તારા બોયફ્રેન્ડને ખવડાવી દેવાના, એટલે તું કહીશ ને એમ જ તારો બોયફ્રેન્ડ કરશે. ના ભાઈ, મારે એવું બધું કંઈ નથી કરવું. અને મને તો છે ને આ ભુવાજીને એ લોકોથી બહુ ડર લાગે. તું સાવ બીકણ છે બીકણ. તારું તો કંઈ કામ છે જ નહીં. પણ સિયા, આવી રીતના છે ને કોઈને ભોળવીને પૈસા પડાવવા ને એના કરતાં તો એમને રહેવું સારું, મને તો એટલી ખબર પડે. હે, તને બહુ બધી ખબર પડે છે, આઈ નો. હને તું મને ના સમજાવ. સિયા, તું પહેલાં કેટલી સારી હતી, ખબર નહીં કેમ હવે આટલી બદલાઈ ગઈ છે. કોઈનું કંઈ વાત માનતી જ નથી. સમયની સાથે બદલાવું પડે. હા, જે હોય તે, હું તો આ ચાલે. અરે સંધ્યા, કઈ બાજુ ઉપડી? કઈ નહીં, બસ જો ને. ક્યાર નહીં, સિયાને સમજાવતી હતી પણ એને તો સમજવાનું નામ જ નથી લેવું. એમ તો હું તને ઓળખતી નથી પણ તું ન્યુ આવી છે એટલે હું તને કહું છું, તારે મારી સાથે આવવું હોય તો આવી જા. સંધ્યા, એક પેન આ સાઈડ લેજે. કરીને બોલજે તું. એ બોલીને મેં સાંભળ્યું નહીં. તારે મારી સાથે આવવું હોય ને તો આવી જા. શરમ જેવી જાત હોય ને તો આવું બોલે જ નહીં કોઈ. મારી સાથે આવી જા. તું બહુ સારા કામ કરે છે તો હું તારી સાથે આવી જાઉં. એ તે મારા ઉપર હાથ કેમ ઉપાડ્યો? મને પણ આવડે છે એક ડેટા, પણ હું તને ઓળખતી નથી ને એટલે જવા દઉં છું. તું તારા રસ્તે જા અને મને મારા રસ્તે જવા દે. ઓહ, હું તો મારા રસ્તે જ જાઉં છું, પણ મારી એક વાત સાંભળી લે. તું જે ઋત્વિક પાસે પૈસા પડાવે છે ને એ કોણ છે તને ખબર છે? એ મારો ભાઈ છે. અને જો આજ પછી ઋત્વિકના સામે મળી છે ને ક્યાંય પણ તો જીવતા જીવતી ભોમાં ભંડાળી દઈશ. ઓહ વાહ, તો એમ વાત છે. એટલે તું મને ક્યારની મીઠા પાણીએ સમજાવતી હતી એમ ને? તું મને હજી સમજી નથી. હું પણ પાવર બંટાવવામાં હોશિયાર જ છું તારા જેમ. પણ એક વાત યાદ રાખજે, જે મારી ઝાડમાં એકવાર ફસાઈ જાય છે ને એ પછી નીકળી નથી શકતો. તો સાંભળ, હું તને કંઈ નહીં કહું, પણ એક વાત યાદ રાખજે કે વિજય હંમેશા સત્યનો જ થાય છે. એવું તો જોઈએ છીએ કોણ હારે છે ને કોણ જીતે છે. ચાલ ને મીરા, આની સાથે કોણ મગજમારી કરે, એના કરે લાઈ ભોગવશે. સાચી વાત છે. નીકા ભોગવી ગઈ. હા, મારા કરેલા એના કરેલા ઈ ભોગવજો. આવી ગઈ તે. હાય મોના, હું તને હમણાં ફોન કરવાની હતી. હા હો, મારે તો જલસા છે જલસા હમણાંથી. શું કામ જલસા છે તને ખબર છે? એક ઋત્વિક નામનો બકરો મારી ઝાડમાં ફસાઈ ગયો છે. ના હવે, એ બધું એમનેમ નથી થયું. આના માટે તો મારે કેટલી મહેનત કરવી પડી છે. હા, એ ભુવાજીને તો ઓળખી જ છે ને. એ ભુવાજી પાસે મેં દાણા કરાવ્યા. મને ભુવાજીએ કહ્યું હતું કે એ દાણા છે ને તું ઋત્વિકને ખવડાવી દેજે, એટલે ઋત્વિક તું કહે ને એમ જ કરશે. હા મોના, એ બધું સાચું નીકળ્યું અને દાણા ખવડાયા ને પછી તો હું કહું ને એમ જ ઋત્વિક કરે છે. હા હા, એટલે તો હું જલસા કરું છું. હા પછી ફોન કરું. તું? હા હું. બોલ ને કેમ અહીંયા? અચ્છા, મતલબ તું મને ફસાવી રહી છે હવે. તારા કોઈ ભુવા પાસે દાણા મંતરાવીને મને ખવડાવીને તારું બધું કામ કઢાવે છે મારી પાસેથી? નાના ઋત્વિક, એવું નથી. એ તો હું મોનાને જસ્ટ એમ જ વાત કરતી હતી. તું સાંભળ, જે થયું તે, પણ આજ પછી મને તારું મોં પણ ન બતાવતી અને મને મળવાની કોશિશ પણ ન કરતી. પ્લીઝ, ગુડ બાય. પણ ઋત્વિક, મારે
મારી વાત તો સાંભળ. શીટ યાર, આ શું કર્યું મેં? આ શું કર્યું સિયાતે? હવે તો ઋત્વિક નામનો બકરો પણ હાથમાંથી જતો રહ્યો. સિયા, મેં તારી વાત સાંભળી છે. મેં તને પહેલા જ સમજાવ્યું હતું ને કે આ બધું છોડી દે એમ. તું માયની નહીં. હવે ઋત્વિક પણ છોડીને ચાલ્યો ગયો ને? હા, તમે સાચું કહો છો. અત્યાર સુધી તો હું ઋત્વિક સાથે ટાઈમ પાસ કરતી હતી, એની પાસેથી પૈસા પડાવતી હતી. પણ જ્યારે મને એની સાથે સાચો લવ થયો, તે મને છોડીને જતો રહ્યો. હવે હું નહીં જીવી શકું એના વગર. એટલે આપણે જો સિયા, જે ખોટું કરીએ છીએ તો આપણે ભોગવવું જ પડે છે. એટલે હવે આ રસ્તેથી પાછી વળી જા. હવે આવું કામ ક્યારેય નહીં કરતું. કેમ બેટા, ઉદાસ થઈને બેઠો છે? કઈ થયું? મમ્મી, મમ્મી તમારી વાત સાચી હતી. તમે કહેલું ને કે સિયા મને ફસાવે છે. હા, એ સાચેમાં મને ફસાવતી હતી. હું હમણાં જેના ઘરે ગયો હતો, હું કોઈની સાથે ફોનમાં વાત કરતી હતી. મેં એની બધી વાતો સાંભળી. જો બેટા, મેં તને કીધું તું ને કે મા મેલડીએ મને દર્શન આપેલા સાક્ષાત, અને એણે જ મને સંકેત આપેલો કે તારા દીકરાને કોઈ છોકરી ફસાવી રહી છે અને એના પૈસા લૂંટી રહી છે. પણ બેટા, એ વાતમાં મેં પણ તને સચેત અને સાવધાન કરેલો, પણ એ વખતે તે હસીને બધી વાત કાઢી નાખેલી. એ વખતે તે મને મૂર્ખી ગણેલી. મારી માં મેલડી જે સંકેત કરે એમાં ક્યાંય શંકા ન રખાય બેટા, શંકા ન રખાય. મમ્મી, મેં તમારી સાથે અને સાગરની સાથે બહુ જ અન્યાય કર્યો છે. છેલ્લા બે મહિનાનો જે પણ પગાર હતો ને, એ બધો પગાર મેં સિયાને આપેલો. ઘરમાં એક રૂપિયો પણ ના આપ્યો. મમ્મી, થઈ શકે તો મને માફ કરી દેજે. બેટા, જે થયું એ ભૂલી જા. એ રૂપિયા આપણા નસીબના નહોતા અને એટલે જ જતા રહ્યા. પણ કાંઈ નહીં, જાગ્યા ત્યાંથી સવાર. હવે ક્યારેય પણ બહારનું કોઈ પણ કંઈક ખાવાનું આપે કે પીવાનું આપે નહીં લેવાનું બેટા. ખબર નહીં કઈ વ્યક્તિ ક્યારે આપણી સાથે ખોટું કરી જાય, ને ગયેલા પૈસા તો પાછા આવી જશે કમાઈને. પણ મને ખુશી એ વાતની છે કે મારો દીકરો પાછો સાચા રસ્તે આવી ગયો. બેટા, તને તો ક્યાં ખબર છે કે આ દુનિયા તો સ્વાર્થી છે, પોતાના મતલબ માટે એ કંઈ પણ કરી શકે, કોઈ પણ રસ્તે જઈ શકે. આ દુનિયામાં સાચો પ્રેમ માં સિવાય કોઈ ન કરી શકે બેટા, કોઈ ન કરી શકે. અને હા બેટા, માં મેલડીએ જ તને ખોટે રસ્તેથી પાછો વાળ્યો છે. એણે તારી સાન ઠેકાણે લાવી છે. એટલે હવે ક્યારે એની શક્તિની સામે શંકા નહીં કરવાની, મજાક પણ નહીં. બસ તું એની પ્રાર્થના કર, એ તને ક્યારેય ખોટે રસ્તે નહીં જવા દે. હા મમ્મી. માં, મારા દીકરાને તે સાચા રસ્તે વાળી લીધો છે, એને સદબુદ્ધિ આપી છે. તું જેના હૈયે વસીતી અને એને સામે સત્યને લાવીને મૂકી દીધું. માં, મારા દીકરાની હંમેશા રક્ષા કરજે. મારો દીકરો મેં તને સોંપ્યો છે, અને હવે ક્યારેય ખોટા માર્ગે ન જાય એને માટે તું કૃપા કરજે, એને રક્ષા કરજે. મારી માં, એને રક્ષા કરજે.
માં, મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું બસ રસ્તો ભટકી ગયો હતો, મને માફ કરી દેજો. મમ્મી, તને ખોટું ના લાગે તો એક વાત કહું. અરે, તું તો મારી સોનાની લગડી છે, હવે મારે તારા પર શંકા કરાય? બોલ બેટા, બોલ, શું વાત છે? મમ્મી, વાત એવી છે કે હું સિયાની પ્રેમજાળમાં ફસાયો ને, એની પહેલાં હું એક સંધ્યા નામની છોકરીને પ્રેમ કરતો હતો. મમ્મી, એ છોકરી તો બહુ જ સમજુ ને બહુ જ ડાઈ હતી, પણ જોને મમ્મી, મારા નસીબ ખરાબ કે હું અવળા રસ્તે ચડી ગયો. જો મમ્મી તારી મંજૂરી હોય તો હું સંધ્યા સાથે લગ્ન કરવા માંગુ છું. અરે બેટા, સારા કામમાં ઢીલ શું કામ કરવાની? બેટા, જો તને એ છોકરી ગમતી હોય, એ સારી હોય, સંસ્કારી હોય અને વધારેમાં વધારે આપણા ઘરને અને તને સાચવી લેતી હોય, તો પછી મને શું વાંધો હોય? આજે સાંજે જ એને મળીને હું એની સાથે વાત કરી લઉં. ઠીક ઠીક છે મમ્મી, ઠીક છે. તો બેટા, એને તું જ આપણા ઘરે લઈ આવજે. બસ, મારો દીકરો રાજી એટલે હું રાજી. થેન્ક યુ મમ્મી. હેલો હેલો સંધ્યા, ઋત્વિક બોલું છું. એકચ્યુઅલી મારા મમ્મીને તારી સાથે કંઈક વાત કરવી છે, તો પ્લીઝ અત્યારે મારા ઘરે આવી શકીશ? જો જે થયું એ પ્લીઝ ભૂલી જા, પણ મારા મમ્મીને કંઈક વાત કરવી છે. હા, મારા ઘરે. ઓકે ઓકે, એ 5 મિનિટમાં જ આવે છે મમ્મી. અચ્છા, આવવા દે. સારું બેટા, તારું ઘર બંધાઈ જાય એટલે મને સૌથી વધારે મને ખુશી મળે. અરે આવ બેટા, આવ બેસ. બોલો ને આંટી, શું કામ હતું? બેટા, મારા ઋત્વિકે બધી વાત કરી કે તમે બંને એકબીજાને પસંદ કરો છો, એટલે બેટા એ લગ્ન કરવા માંગે છે અને એ માટે તારી સાથે વાત કરવા બોલાવી તને. આંટી, હું એની સાથે લગ્ન નહીં કરું. પહેલા એ મારી સાથે હતો, ત્યાર પછી સિયા સાથે ગયો અને હવે ખબર નહીં કોની સાથે જશે. હું આ વ્યક્તિ પર વિશ્વાસ નથી કરી શકું એમ. પણ બેટા, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે, તો તું મારા ઋત્વિકને માફ ન કરી શકે? ભૂલ છે ને ભગવાન માફ કરતા હશે, પણ હું નથી કરી શકું એમ, એટલે મારાથી આ વસ્તુ નહીં થાય. સંધ્યા, પ્લીઝ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હવે. અને બેટા, તું જે સિયાની વાત કરો છો ને, એ સિયાએ તો મારા દીકરાને કંઈક કાળું જાદુ કરીને ફસાવ્યો હતો. એનો પ્રેમ નહોતો કરતો બેટા, એ પ્રેમ તો તને જ કરતો હતો અને કરે છે. પ્રેમ નતો કરતો તો એમને સિયા સાથે ફરતો હતો? તમે તો જો આંટી કેવી કેવી વાતો કરો છો. બેટા, એને ફસાવ્યો હતો. એ જે હોય તે, હવે હું તમારા છોકરા પર વિશ્વાસ નથી કરી શકો. હું જઉં છું. સંધ્યા, જો બેટા, સંધ્યાએ ના પાડી દીધી. એક નાની સરખી ભૂલ તને કેટલો રઝળતો ને રખડતો કરી દીધો. પણ તું ચિંતા નહીં કર, તારા નસીબમાં જે લખી હશે ને એ આવશે. ભલે ને સંધ્યા ગઈ અને જબરજસ્તી લગ્ન કરીએ અને તમે બંને ખુશ ન રહો, તો એનો કોઈ મતલબ નથી. હું સારામાં સારી છોકરી જોઈશ બેટા. ઠીક છે.